છેલ્લા લગભગ ઘણા દિવસોથી એટલા બધા મારી પર મેસેજ આવે છે, મેલ્સ આવે છે, સાહેબ અમે ગરીબ ઘરના છીએ, સાહેબ અમે મધ્યમ વર્ગના છીએ, સાહેબ નોકરી જતી રહી છે, સાહેબ અમે પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષકો છીએ, પગાર નથી મળતો, સર અમે આ કરીએ છીએ તો ઊંધું પડે છે, આ કોરોના આવ્યા પછી તો બધી સત્યાનાશ થઈ ગયો છે, અને સાહેબ કંઈ મજા નથી આવતી, જે પૈસા બચત હતી એ પણ પતી ગઈ છે. એટલા બધા પ્રશ્નો લોકોના હું લિસ્ટ બનાવું, લગભગ 400 ઉપરનું લિસ્ટ ગયું અલગ અલગ છેલ્લા અઠવાડિયાની જ વાત કરું તો. સાહેબ કંઈક રસ્તો કાઢો, સાહેબ તમે આના વિશે બોલો, તમે આના વિશે બોલો, અને સતત એક નેગેટિવિટી લોકોની અંદર. અને હકીકત છે, નેગેટિવ એટલે જે વાસ્તવિકતા છે એની વાત કરું છું. સરકાર કંઈ કરતી નથી, કોઈ પગલાં લેતી નથી, શું કરીએ અમે? નોકરીઓ નથી, LRDમાં આમ છે, શિક્ષકોમાં આમ છે, પોલીસમાં આમ છે, GEBની ભરતીમાં આમ થયું, નોકરીઓ બહાર પડી પણ હજી ઓર્ડર નથી મળ્યા. અમે જ્યાં જોબ કરતા હતા એ ફેક્ટરી બંધ થઈ ગઈ, અમે હીરાનો ધંધો કરતા હતા હીરાના ધંધામાં બધું બંધ થઈ ગયું છે, શું કરીએ? મિત્રો, 10 વર્ષ આ કોરોના જેવા કાઢ્યા છે, 10 વર્ષ જિંદગીના, 1993 થી 2003 સુધી રોજ કોરોના જેવું જ, ખિસ્સામાં રૂપિયો ના હોય, ઘર ચલાવવાનું હોય, પરિવાર ચલાવવાનું હોય, બાળકોની ફીસ ભરવાની હોય, ઘરમાં તમે કહી ના શકો કે આ મુશ્કેલી છે, નહીં તો ઘરવાળા પણ ટેન્શનમાં હોય. સાહેબ એકલાએ લડવાનું છે. ઈશ્વરે આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે, દાંત આપ્યા છે ને તો ચાવવાનું પણ આપશે, કોઈ ભૂખે નહીં મરી જાય. પણ આવી મોળી વાતો કરશો નહીં, આવી નેગેટિવ વાતો કરશો નહીં. હું પણ ગરીબ હતો, કશું જ નહોતું જોડે, કોઈએ મદદ નથી કરી, ના સરકારે કરી. અને કેવી રીતે કરે સરકારે, કોને કરે સરકાર? એટલે આપણે, આપણા જ પૈસા છે. ફેક્ટરીઓ બંધ કરી દીધી, એમને એમના અસ્તિત્વનો સવાલ છે. દુકાન તમને કોઈ જોબ પરથી છૂટા કર્યા, એને પણ કામ કરવું છે, પણ એના પણ અસ્તિત્વનો સવાલ છે. બધા માટે અસ્તિત્વનો સવાલ છે. સમય બહુ જ અઘરો છે, પણ ભગવાન અત્યારે આપણી પરીક્ષા લે છે. કોરોના નહોતો ત્યારે આપણે કંઈ બહુ મોટી ધાડ નથી મારી, કે આપણે કંઈ બહુ ભેગું નથી કરી દીધું. તો કોરોનાને કોશો નહીં કે આ કોરોના આવે અને બધું આવું થયું આવું થયું. આ પૃથ્વી જ્યારથી છે ને ત્યાંથી આ પ્રોબ્લેમો ચાલુ જ છે, પણ એની વચ્ચે જે ફરિયાદ કર્યા વગર ઊભો રહે છે, ભગવાન એને આપે છે, રસ્તો બતાવે છે. સતત મહેનત કરીએ, સતત કામ કરીએ, કંઈ કંઈ કર્યા કરીએ, બેસી ના રહીએ, નવરા ના પડીએ, બસ એક જ વાત છે, આ નહીં તો આ, આ નહીં તો આ. ક્યારે કયો રસ્તો ખુલી જશે તમને ખબર નથી. મારા 55 વર્ષના જીવનના અનુભવે હું શીખ્યો છું કે ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા, એ જે કરે તે સારા માટે. ખરાબ સમય લાવ્યો તો પણ એ જ લાવ્યો છે, કે આપણી પાસે ચોઈસ નથી એને એક્સેપ્ટ કરવા સિવાય. અને જ્યારે એક્સેપ્ટન્સ આવી જશે ને, ત્યારે બધા જ પ્રશ્નો સોલ્વ થવા મળશે. આ દેશમાં છપાયેલા રૂપિયા ક્યાંય બહાર ગયા નથી, અહીંયા જ છે. હવે તો ઇમ્પોર્ટ બી ઓછું થઈ ગયું ચાઇનાનું, એટલે બધા રૂપિયા અહીંયા જ રહેવાના છે, વધારે વધારે અહીં જ ફરવાના છે. તૈયાર કરો પોતાની જાતને, કસરત કરો, વાંચન કરો, થોડોક ટાઈમ મૌન રહો, થોડોક ટાઈમ એકલા રહો, વિચારો કે આવી પરિસ્થિતિ ફરીથી આવશે તો શું કરશું. 10,000 પગાર હોય તો 9,000 છે એમ સમજો, 5,000 પગાર હોય તો 4,500 સમજો, 500 બચાવજો, 1,000 બચાવજો. હું ગમે એટલો સારો હું પેટ્રોલ પંપ પર જઉં ને તો પેલો સેલ્ફી લેતો હું ખુશ થઈ જાઉં, પછી કે સાહેબ 2,000 રૂપિયા આપો, એ તો આપવા જ પડે. પૈસાથી આખો વ્યવહાર સમાજનો ચાલે. એટલે ખરાબ સમય છે, બહુ જ દુઃખ થાય એવો સમય છે. હું પણ અત્યારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છું, બહુ મોટો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છું. દરેક માસ ફેસ કરતો હોય, કોઈને 5,000ની તકલીફ છે, કોઈને 5 લાખની, કોઈને 5 કરોડની, કોઈને 500 કરોડની, કોઈને 5,000 કરોડની તકલીફ છે. તકલીફ તો રહેવાની છે, પણ ભગવાન તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારો હાથ પકડીને ચાલીશ. પણ તને નહીં કહું કે કેમ આમ કર્યું. બસ આ એક જ વાત અત્યારે આપણે કરવાની, જે થયું, જે થવાનું છે અને જે થશે, આપણા હાથમાં આ જ છે. સંતોષથી જીવીએ. ભગવાને ઈશારો કર્યો છે કે દોડો નહીં, થાકી જશો, થોભ નહીં તો થાકી જઈશ. આ એકની એક વાત જ કાયમ હું કહેતો હોઉં છું. આ તો અત્યારે 2-3 જણા એટલા એકદમ આવ્યા કે સાહેબ કંઈક વાત કરો, કે અમે ગરીબ છીએ, મધ્યમ વર્ગના છીએ, 2 ટાઈમ છેડા ભેગા થતા નથી, શું થશે? બધાનો આ પ્રશ્ન છે. કોઈના છેડા ભેગા થતા નથી. કોરોના નહોતો ત્યારે આ જ પ્રશ્નો હતા, હવે બહાર આવે છે, પહેલાં બહાર આવતા નહોતા.
બધા એક ગાડીમાં બેઠા છે, ગાડી ઊભી છે, બધા ઊભા છે, પાછી ગાડી ચાલશે, એક સરસ સવાર આવશે, બધું રોટેશનમાં આવી જશે. એટલે કોરોનાનો સમય છે, બહુ જ પેનિક છે. એક મહિનામાં 5,000 કેસ હતા, અત્યારે રોજના 50,000 ક્રોસ કેસીસ આવ્યા છે. અત્યારે આપણા પરિવારને કોરોનાથી આપણે કેમ બચાવી શકીએ, અને થાય તો એને સરસ રીતે પોઝિટિવ રીતે લઈ અને એમાંથી બહાર આવવા નહીં કે પેનિક, અરે હવે આ ઘરમાં આવું થયું છે, આવું થયું છે, આવું થયું છે. 50% લોકોને કોરોના થઈ ગયો છે, સમજી લો, મને પણ થઈ ગયો, તમને થઈ ગયો. એક ફેઝ આપણે સમય આ એક વર્ષ કાઢવાનું છે. 6 મહિના ગયા, બીજા 6 મહિના તો મિનિમમ કાઢવાના જ છે. કોઈ જ ખોટા ખર્ચા, આપણે જમવા સિવાય, આપણી બેઝિક જરૂરિયાત સિવાયની કોઈ પણ 1 રૂપિયાનો ખર્ચો કરશો નહીં. 10 રૂપિયાની પણ જરૂર ના હોય તો વાપરશો નહીં. આ હું તમને બિલકુલ ટચવુડ વાત કહું છું. હજી સમય ફાઇનાન્શિયલ ક્રાઇસિસનો આવવાનો છે, એટલે ગભરાયા વગર મોબાઈલમાં ગીતો મસ્ત આવે છે, બહાર વરસાદી વાતાવરણ છે, સ્કૂટર હોય તો સ્કૂટર પર આંટો મારો, સાયકલ હોય તો ચાલતા આંટો મારો, છેલ્લે બધું જ ચાલે છે, ખાલી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવે છે. બાકી ઋતુઓ એનું કામ કરે છે, પશુ પક્ષીઓ એમનું કામ કરે છે. સવારે કહીને થોડો લોટ લઈને પેલું કીડિયારું પૂરવા જાઓ, કીડીઓના દર હોય ત્યાં નાખવા જાઓ, ઘરમાં બે ચાર પાંજરા ખોખાના બનાવીને લગાવો, ચકલીઓ આવે એવું કંઈક કરો, કંઈક કરે જઈએ. અને ઈશ્વરે આ સમય આપ્યો છે, એને પણ હસતા મોઢે આપણે પસાર કરીએ. ઈશ્વરને બી એમ થવું જોઈએ કે હાલાને આને મેં કેટલી તકલીફ આપી, પણ મારે ઉફ નથી કરી. તકલીફ બધાને છે, આમાંથી બહાર આવી જઈશું અને એક સરસ સવાર પડશે. દિવસ રાત સુખ દુઃખ અમીરી ગરીબી આ બધું ચાલ્યા જ કરવાનું છે, પણ સમભાવમાં સ્થિર રહી અઘરું છે, પણ આદત પાડવી પડશે. અને કોઈ જ રસ્તો નથી, કોઈ સરકાર ક્યાંથી કરે, સરકાર આપણે, સરકારને ખાલી થઈ જાય ને, કેટલું કરે સરકાર. જે દેશમાં 80 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવતા હોય, કેટલા અનાજ આવશે 6 મહિનામાં, એ બધું પૂરું થઈ જશે. હિંમતથી ઉભા રહેવાનો આ સમય. પેલા ટાઇટેનિક ફિલ્મની અંદર એનો કેપ્ટન છેલ્લી ઘડી સુધી હાથ અધ્ધર રાખીને મશીન પર કામ કરે છે, દેખે છે કે આખું ડૂબી રહ્યું છે. આ સમય છે, હસતા મોઢે દરેક તકલીફોને સ્વીકારી લઈશું. કોશિશ કરજો ખુશ રહેવાનો, કોશિશ કરજો બીજાને ખુશ રાખવાનો. ફિલોસોફી નથી મારતો, આ બધો જ સમય 10 વર્ષ જોયો છે. જ્યારે કોરોના નહોતો, આવક કરતાં જાવક 10 ગણી હોય, 2 ટાઈમ ખાવાની તકલીફ, એવા દિવસો જોયા છે. ઊભો રહે, બસ આ ઊભા રહેવાનું છે, બીજું કશું અત્યારે કરવાનું નથી. થેન્ક યુ.